नमस्कार। आज ना वर्चुअल क्लासरूम ट्रेनिंग सेशन में आपनु हार्दिक स्वागत है। आज आप औद्योगिक तालीम संस्थाओं में चालता एओसीपी ट्रेड ना लेसन नंबर 11 मेटल जॉइनिंग मेथड नी माहिती विषय माहितगार थईशुं। कोईपण मशीन घणा बधा पार्ट्स नु बनेलू होय छे। कोईपण मशीन घणा बधा भागोना जोड़ाण द्वारा बनावामां आवतुं होय छे। आ मशीनना भागोने अलग अलग रीते जोड़वामां आवता होय छे, जेने आपणे जोड़ी अने एक मशीननी रचना थती होय छे। मशीनने जोड़वा माटे अथवा तो मेटलना भागोने जोड़वा माटे जे टेक्निको वापरीए छीए एने आपणे कहीए मेटल जॉइनिंग मेथड। मेटल जॉइनिंग मेथड बे प्रकारनी होय छे, એટલે કે મેટલોનું જોડાણ, કોઈપણ મશીનના ભાગોનું જોડાણ બે રીતે આપણે કરી શકીએ છીએ, એક હંગામી જોડાણ અને બીજું કાયમી જોડાણ। હંગામી જોડાણ દ્વારા કરીને પાર્ટ્સને એવી રીતે જોડવામાં આવે છે કે જ્યારે છૂટા પાડવા હોય ત્યારે તેને છોડાવી શકાય। જે કોઈ પણ મશીન હોય એ મશીનના અમુક ભાગો એવા હોય કે એને આપણે વારંવાર છૂટા પાડવાની જરૂરિયાત રહેતી હોય છે, આવા ભાગોને હંગામી જોડાણ દ્વારા જોડવામાં આવતા હોય છે। હંગામી જોડાણ દ્વારા જોડવા માટે સામાન્ય રીતે ફાસ્ટનરનો ઉપયોગ કરવામાં આવે છે। ફાસ્ટનરમાં નટ અને બોલ્ટ અથવા તો નટ અને સ્ક્રૂ। નટ અને બોલ્ટ મશીનોના ભાગોનું હંગામી જોડાણ કરવા માટે વપરાય છે। નટ અને બોલ્ટ જોડીમાં હોય છે। નટ બોલ્ટથી જોડવાના ભાગો નટ અને બોલ્ટથી જોડાણ કરવા માટે બોલ્ટના ડાયામીટર કરતાં થોડું મોટા હોલ કરવામાં આવે છે। જે બે ભાગોને જોડવાના હોય તે બે ભાગોમાં ડ્રિલિંગ કરી અને બોલ્ટના ડાયામીટર કરતાં થોડું મોટું હોલ કરવામાં આવે છે। આ હોલમાં બોલ્ટને બેસાડી તેના આંટા પર નટને ચડાવવામાં આવે છે। બે પાર્ટ્સનું સજ્જડ જોડાણ મળે તેટલા બળથી નટને ટાઈટ કરવામાં આવે છે। નટને યોગ્ય બળે ટાઈટ કરી અને બે પાર્ટ્સ સજ્જડ રીતે જોડાઈ રહી એવી રીતે સ્પેનરથી યોગ્ય બળ આપી અને જોડતા હોઈએ છીએ। જ્યારે જરૂર પડે ત્યારે બોલ્ટ અને નટને છોડાવીને ભાગોને સરળતાથી છૂટા પાડી શકાય છે। બોલ્ટના શેન્ક અને હેડ એવા બે ભાગો હોય છે। બોલ્ટના શેન્ક તરીકે ઓળખાતા ભાગ ઉપર આંટા પાડેલા હોય છે। શેન્ક પરના થ્રેડેડ ભાગની પૂરતી લંબાઈ હોવી જોઈએ જેથી તેના પર નટને અસરકારક રીતે ફિટ કરી શકાય। જો થ્રેડેડ પાર્ટ એટલે કે શેન્કની લંબાઈ પૂરતી ના હોય તો તમે એના ઉપર નટને યોગ્ય રીતે ફિટ કરી શકશો નહીં અને આપણને સજ્જડ જોડાણ મળશે નહીં। બોલ્ટ અલગ અલગ મટીરિયલ, અલગ અલગ પ્રકારના હેડ અને લંબાઈમાં અવેલેબલ હોય છે। બોલ્ટના પ્રકારમાં સ્ક્વેર હેડ બોલ્ટ એટલે કે ચોરસ માથાવાળો બોલ્ટ, નળાકાર માથાવાળો બોલ્ટ એટલે કે સિલિન્ડ્રિકલ હેડેડ બોલ્ટ, રાઉન્ડ ગોળાકાર માથાવાળો બોલ્ટ રાઉન્ડ હેડેડ બોલ્ટ, હેક્ઝાગોનલ બોલ્ટ એટલે કે ષટકોણ આકારનો બોલ્ટ વગેરે પ્રકારના બોલ્ટનો ઉપયોગ કરવામાં આવતો હોય છે। એમાં હેક્ઝાગોનલ નટ બોલ્ટનો વધારે પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવતો હોય છે। નટ પણ અલગ અલગ પ્રકારની હોય છે, ફ્લેન્જ નટ, રિંગ નટ, વિંગ નટ વગેરે નટના પ્રકારો
છે તો આ મશીનના ભાગોનું હંગામી જોડાણ કરવા માટેની એક મેથડ હતી નટ અને બોલ્ટ દ્વારા. કાયમી જોડાણ. કાયમી જોડાણથી એવા ભાગોને જોડવામાં આવે છે જેને છૂટા પાડવાની જરૂર ન હોય. કોઈ પણ મશીન હોય એની અંદર ઘણા બધા એવા ભાગો હોય છે કે જેને આપણે એક વખત જોડ્યા પછી છૂટા પાડવાની જરૂરિયાત રહેતી નથી. આવા ભાગોને કાયમી જોડાણ દ્વારા જોડવામાં આવતા હોય છે. કાયમી જોડાણ કરવા માટે અલગ અલગ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં વેલ્ડિંગ, સોલ્ડરિંગ, બ્રેઝિંગ, રિવેટિંગ વગેરે કાયમી જોડાણ કરવા માટે વપરાતી મેથડો છે. વેલ્ડિંગ. વેલ્ડિંગ ક્રિયામાં જે બે ભાગોનું જોડાણ કરવાનું હોય તે ભાગોને ગરમ કરીને પીગાળીને કે પીગાળ્યા વગર, એટલે કે ફિલર મેટલને પીગાળીને જોડવાની ક્રિયા છે. વેલ્ડિંગમાં એન્જિનિયરિંગ ક્ષેત્રે મશીનોની બનાવટમાં તેમજ ફેબ્રિકેશન વર્કમાં વેલ્ડિંગનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે. વિવિધ પ્રકારની વેલ્ડિંગ મેથડોનો ઉપયોગ કરવામાં આવે છે. વેલ્ડિંગ કરવા માટે ઘણી બધી મેથડો વાપરવામાં આવે છે. આર્ક વેલ્ડિંગ દ્વારા વેલ્ડિંગ કરી શકાય. આર્ક વેલ્ડિંગની અંદર ઇલેક્ટ્રિકલ આર્ક વેલ્ડિંગ, મેટલ આર્ક વેલ્ડિંગ, ટંગસ્ટન ઇનર્ટ ગેસ આર્ક વેલ્ડિંગ, કાર્બન આર્ક વેલ્ડિંગ, મેટલ ઇનર્ટ ગેસ આર્ક વેલ્ડિંગ, સબમર્જ્ડ આર્ક વેલ્ડિંગ વગેરે આર્ક વેલ્ડિંગની ટેકનિકો છે. ઇલેક્ટ્રિકલ આર્ક વેલ્ડિંગમાં ઇલેક્ટ્રિસિટીનો ઉપયોગ કરવામાં આવે છે. ઇલેક્ટ્રિસિટી વિદ્યુતનો ઉપયોગ કરી અને ગરમી પેદા કરવામાં આવે છે. જ્યારે કોઈ પણ વાહકમાંથી વીજ પ્રવાહનું વહન થતું હોય ત્યારે વાહક તાર ગરમ થાય છે, જેનો આધાર તેમાંથી પસાર કરેલા કરંટ અને અવરોધ ઉપર રહેલો હોય છે. ઇલેક્ટ્રિકલ આર્ક વેલ્ડિંગમાં કરંટ અને અવરોધને યોગ્ય રીતે સેટ કરી અને વેલ્ડિંગ કરવા માટેની જરૂરી ગરમી મેળવવામાં આવતી હોય છે. ઇલેક્ટ્રિકલ આર્ક વેલ્ડિંગમાં વેલ્ડિંગ જનરેટર, ડીસી વેલ્ડિંગ જનરેટર, રેક્ટિફાયરનો ઉપયોગ કરવામાં આવે છે. મેટલ આર્ક વેલ્ડિંગ. મેટલ આર્ક વેલ્ડિંગમાં અવપરાશી ધાતુનું ઇલેક્ટ્રોડ અને જોબની વચ્ચે આર્ક બનાવી ગરમી ઉત્પન્ન કરી અને વેલ્ડિંગ કરવામાં આવે છે. ટંગસ્ટન ઇનર્ટ ગેસ વેલ્ડિંગ. ટંગસ્ટન ઇનર્ટ ગેસ વેલ્ડિંગમાં ઇનર્ટ ગેસના વાતાવરણમાં ટંગસ્ટનના અવપરાશી ઇલેક્ટ્રોડ અને જોબની વચ્ચે ગરમી ઉત્પન્ન કરવામાં આવે છે અને એ ગરમીની મદદથી વેલ્ડિંગ કરવામાં આવે છે. ઇનર્ટ ગેસ તરીકે હિલિયમ અથવા તો આર્ગનનો ઉપયોગ કરવામાં આવે છે. મેટલ ઇનર્ટ ગેસ વેલ્ડિંગ. મેટલ ઇનર્ટ ગેસ વેલ્ડિંગમાં ઇનર્ટ ગેસના વાતાવરણમાં મેટલના વપરાશી ઇલેક્ટ્રોડ જે સ્વયં સંચાલિત હોય એમનો અને જોબની વચ્ચે આર્ક ઉત્પન્ન કરવામાં આવે છે. આર્ગન અને હિલિયમ જેવા ઇનર્ટ ગેસની જગ્યાએ કાર્બન ડાયોક્સાઇડનો પણ ઉપયોગ કરવામાં આવે છે. કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરવામાં આવે ત્યારે તેને કાર્બન ડાયોક્સાઇડ ઇનર્ટ ગેસ વેલ્ડિંગ, ઇનર્ટ ગેસ આર્ક વેલ્ડિંગ કહેવામાં આવે છે. સબમર્જ્ડ આર્ક વેલ્ડિંગ. સબમર્જ્ડ આર્ક વેલ્ડિંગમાં સતત સ્વયં સંચાલિત ફીડ સાથેનો વપરાશી ઇલેક્ટ્રોડ અને જોબની વચ્ચે ફ્લક્સની અંદર આર્ક ઉત્પન્ન કરવામાં આવે છે, જે આર્ક બહાર દેખાતી નથી. તો ઇલેક્ટ્રિકલ આર્ક વેલ્ડિંગની આ વિવિધ ટેકનિકોનો ઉપયોગ કરી અને મશીનના બે ભાગોને કાયમી માટે જોડવામાં આવે છે. વેલ્ડિંગની બીજી ટેકનિકમાં ગેસ વેલ્ડિંગ દ્વારા પણ મશીનના ભાગોને અથવા તો ફેબ્રિકેશનમાં કોઈ પણ ભાગોને કાયમી માટે જોડવામાં આવતા હોય છે. ગેસ વેલ્ડિંગની અંદર દહનશીલ વાયુ અને દહન પોષક વાયુનો ઉપયોગ કરી
એ બંને ગેસોની મદદથી ફ્લેમ બનાવી જરૂરી તાપમાન મેળવી ધાતુઓને કે મિશ્ર ધાતુઓને પીગાળી અને જોડવામાં આવે છે. ગેસ વેલ્ડિંગમાં પણ અલગ અલગ પ્રકારની ટેકનિકનો ઉપયોગ કરવામાં આવે છે. ગેસ વેલ્ડિંગમાં ઓક્સી એસિટિલિન ગેસ વેલ્ડિંગ, ઓક્સી હાઇડ્રોજન ગેસ વેલ્ડિંગ, ઓક્સી એલપીજી ગેસ વેલ્ડિંગ અને એર એસિટિલિન ગેસ વેલ્ડિંગનો ઉપયોગ થાય છે. ઓક્સી એસિટિલિન ગેસ વેલ્ડિંગ એ સૌથી વધારે પ્રમાણમાં વપરાતી વેલ્ડિંગ ટેકનિક છે. ઓક્સી એસિટિલિન ફ્લેમનું તાપમાન સૌથી વધારે હોય છે અને એ ફ્લેમનું તાપમાન 3100 થી 3300 ડિગ્રી સેન્ટીગ્રેડની આજુબાજુ હોય છે. સામાન્ય વેલ્ડિંગ કામોમાં મોટાભાગે એમનો ઉપયોગ કરવામાં આવે છે. ઓક્સી હાઇડ્રોજન ગેસ વેલ્ડિંગમાં દહનશીલ વાયુ તરીકે હાઇડ્રોજનનો ઉપયોગ કરવામાં આવે છે અને દહન પોષક વાયુ તરીકે ઓક્સિજનનો ઉપયોગ કરવામાં આવે છે. આ ફ્લેમનું તાપમાન 2400 થી 2700 ડિગ્રી સેન્ટીગ્રેડની આજુબાજુ હોય છે. ઓક્સી એલપીજી ગેસ વેલ્ડિંગમાં એલપીજી લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ, પ્રવાહીકૃત પેટ્રોલિયમ વાયુ અને ઓક્સિજનની મદદથી ફ્લેમ બનાવવામાં આવે છે. આ ફ્લેમનું તાપમાન 2800 ડિગ્રી સેન્ટીગ્રેડની આજુબાજુ હોય છે. એર એસિટિલિન ગેસ વેલ્ડિંગમાં દહનશીલ વાયુ તરીકે એસિટિલિન અને દહન પોષક વાયુ તરીકે ઓક્સિજનનો ઉપયોગ કરવામાં આવે છે. આ ફ્લેમનું તાપમાન 1825 થી 1875 ડિગ્રી સેન્ટીગ્રેડની આજુબાજુ હોય છે. આ ઉપરાંત બે મશીનના ભાગોને જોડવા માટે ઇલેક્ટ્રિકલ રેઝિસ્ટન્સ વેલ્ડિંગનો પણ ઉપયોગ કરવામાં આવે છે. આ પણ એક વેલ્ડિંગ ટેકનિક છે જેમાં પ્રેશરનો ઉપયોગ કરવામાં આવે છે. એમને પ્રેશર વેલ્ડિંગ પણ કહેવામાં આવે છે. જે બે ભાગોનું જોડાણ કરવું હોય તે જોબના અવરોધમાંથી ક્ષણિક સમય માટે વીજ પ્રવાહ પસાર કરી તેમને પ્લાસ્ટિક અવસ્થામાં લાવી અને દબાણ આપી અને જોઈન્ટ બનાવવામાં આવતો હોય છે, જેને ઇલેક્ટ્રિકલ રેઝિસ્ટન્સ વેલ્ડિંગ કહેવામાં આવે છે. થર્મિટ વેલ્ડિંગ, થર્મિટ વેલ્ડિંગમાં થર્મિટ નામના પાવડરનો ઉપયોગ કરવામાં આવે છે. જે પાવડર એલ્યુમિનિયમ અને ફેરસ ઓક્સાઇડના મિશ્રણમાંથી બનાવવામાં આવતો હોય છે. આ બંને વચ્ચે એક્ઝોથર્મિક રિએક્શન થવાથી ગરમી ઉત્પન્ન થાય છે અને એ ગરમી દ્વારા મેટલને પીગાળી અને જોડવામાં આવતી હોય છે. તો કાયમી જોડાણ માટે વેલ્ડિંગ ટેકનિકની અંદર આ વિવિધ પ્રકારની વેલ્ડિંગ ટેકનિકોનો આપણે ઉપયોગ કરીએ છીએ. બીજું, કાયમી જોડાણ કરવા માટે સોલ્ડરિંગનો ઉપયોગ કરવામાં આવે છે. સોલ્ડરિંગ કરવા માટે સોલ્ડરનો ઉપયોગ કરવામાં આવે છે. સોલ્ડર એ ટીન અને લેડની મિશ્ર ધાતુ છે. સોલ્ડરનું ગલનબિંદુ જોડવાની ધાતુના ગલનબિંદુ કરતાં નીચું હોય છે. સોલ્ડરમાં ટીન અને લેડનું પ્રમાણ બદલતા તેમના ગલનબિંદુમાં ફેરફાર થતો હોય છે. સોલ્ડર બે પ્રકારના હોય છે, એક સોફ્ટ સોલ્ડર અને બીજું હાર્ડ સોલ્ડર. સોફ્ટ સોલ્ડર એ એક સરખી કે ભિન્ન ધાતુઓ કે મિશ્ર ધાતુઓને જોડવા માટે વપરાય છે. સોફ્ટ સોલ્ડર ફક્ત પાતળા પાર્ટ્સનું જોડાણ કરી શકે છે. સોફ્ટ સોલ્ડર કરવા માટે જે સાધન વપરાય એમને સોલ્ડરિંગ આયર્ન કહેવામાં આવે છે. સોલ્ડરિંગ આયર્નને વિદ્યુત દ્વારા, ઇલેક્ટ્રિસિટી દ્વારા ગરમ કરવામાં આવે છે. જે ભાગોનું સોલ્ડરિંગ કરવું હોય તે ભાગો ઉપર રહેલા ધૂળ, ડસ્ટ, ઓઇલ વગેરેને એસિડથી સાફ કરી અને પછી એ ભાગોનું જોડાણ સોલ્ડરિંગથી કરવામાં આવતું હોય છે. સોલ્ડરનું ગલનબિંદુ જોડવાની ધાતુના ગલનબિંદુ કરતાં નીચું હોય છે, જેથી સોલ્ડર પીગળી અને ધાતુઓનું જોડાણ થતું હોય છે. સોફ્ટ સોલ્ડર સામાન્ય રીતે ટીવી, ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટના જોડાણ માટે વાપરવામાં આવે છે. હાર્ડ સોલ્ડર આ પણ એક સોલ્ડરનો પ્રકાર છે. હાર્ડ સોલ્ડર કરવા માટે વધારે ગરમી આપવામાં આવે છે.
હાર્ડ શોલ્ડર માટે સામાન્ય રીતે 450 ડિગ્રી સેન્ટીગ્રેડ કરતાં વધારે ઉષ્ણતામાનની જરૂર રહેતી હોય છે. વધુ ગરમી આપવા માટે આ પ્રક્રિયામાં બ્લો લેમ્પ કે બ્લો પાઇપનો ઉપયોગ કરવામાં આવે છે. બીજી એક કાયમી જોડાણ માટેની ટેકનિક છે બ્રેઝિંગ. બ્રેઝિંગ એ એક પ્રકારનું હાર્ડ શોલ્ડરિંગ જ છે. બ્રેઝિંગ કરવા માટે ઓક્સી એસિટિલિન ફ્લેમ વડે ગરમી આપીને શોલ્ડરને પીગાળવામાં આવે છે. બ્રેઝિંગ માટે વપરાતા શોલ્ડરને સ્પેલ્ટર કહેવામાં આવે છે. સ્પેલ્ટરનું ગલનબિંદુ શોલ્ડરની સરખામણીમાં ઘણું ઊંચું હોય છે. સ્પેલ્ટર બે પ્રકારના હોય છે, કોપર બેઝ સ્પેલ્ટર અને સિલ્વર બેઝ સ્પેલ્ટર. કોપર બેઝ સ્પેલ્ટર છે એ કોપર, જસત અને અન્ય ધાતુ એટલે કે બ્રાસ, 60% કોપર, 39% જસત અને 1% અન્ય બ્રાસનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. સિલ્વર બેઝ સ્પેલ્ટરમાં સિલ્વર, કોપર અને જસતમાંથી બનાવવામાં આવે છે. સિલ્વર બેઝ સ્પેલ્ટર દ્વારા મળતો જોઈન્ટ ચોખ્ખો અને મજબૂત હોય છે, પરંતુ સિલ્વર મોંઘી ધાતુ હોવાથી તેનો ઉપયોગ થતો નથી. જે બે ભાગોનું બ્રેઝિંગ કરવાનું હોય, બ્રેઝિંગ દ્વારા જે બે પાર્ટ્સને જોડવાના હોય તેની એજને સૌ પ્રથમ સાફ કરી તેના ઉપર રહેલી ધૂળ ઓઇલને સાફ કરી ફ્લક્સ લગાવવામાં આવે છે. સ્પેલ્ટરનો ટુકડો આખા જોઈન્ટ ઉપર મૂકવામાં આવે છે. સ્પેલ્ટરને ઓક્સી એસિટિલિન ફ્લેમ દ્વારા કે બ્લો લેમ્પ દ્વારા એમના ગલનબિંદુ સુધી ગરમ કરવામાં આવે છે. એમના ગલનબિંદુ સુધી ગરમ કરતાં સ્પેલ્ટર પીગળે છે અને જોઈન્ટમાં એક સરખું પ્રસરી અને જોઈન્ટ બનાવે છે. કાયમી જોડાણ માટેની બીજી એક ટેકનિક છે રિવેટ. રિવેટ એ ધાતુનો એક ગોળાકાર ટુકડો છે. ધાતુના બે ભાગોનું કાયમી જોડાણ કરવા માટે રિવેટનો ઉપયોગ કરવામાં આવે છે. રિવેટ સામાન્ય રીતે માઇલ્ડ સ્ટીલ કે રોટ આયનમાંથી
टेक्निकनो उपयोग करवामां आवतो होय छे। हंगामी जोड़ाण द्वारा मशीनना एवा भागोने जोड़वामां आवता होय छे जे मशीनना भागोने आपणी जरूरियात मुजब फरीथी छूटा पाड़ी शकाय। हंगामी जोड़ाण करवा माटे फास्टनरनो उपयोग करवामां आवे छे, जेमां नट अने बोल्ट अथवा तो नट अने स्क्रू। नट अने बोल्ट द्वारा मशीनोना भागोनुं जोड़ाण करवामां आवे छे। नट अने बोल्ट જોડીમાં હોય છે, જે બે ભાગોનું નટ અને બોલ્ટ દ્વારા જોડાણ કરવાનું હોય તે બે પ્લેટોમાં બોલ્ટના માપનું ડ્રિલ હોલ કરવામાં આવે છે, જે ડ્રિલ હોલમાં બોલ્ટને ફિટ કરવામાં આવે છે, પછી તેના ઉપર વોશર ચડાવી અને નટ ચડાવવામાં આવે છે। બે પ્લેટો વચ્ચે સજ્જડ જોડાણ મળે એટલા માટે યોગ્ય દબાણથી નટ અને બોલ્ટને ટાઈટ કરી દેવામાં આવે છે। જ્યારે આપણે જરૂર હોય ત્યારે ફરી વખત નટ અને બોલ્ટને છોડાવવાથી બંને ભાગો જુદા પડી જતા હોય છે। નટ અને બોલ્ટમાં બોલ્ટના ભાગો હેડ અને શેન્ક એવા બોલ્ટના ભાગો હોય છે। એમના શેન્કવાળા ભાગ ઉપર એક્સટર્નલ થ્રેડ બહારની બાજુ આંટા પાડેલા હોય છે। બોલ્ટ છે એ ની શેન્કમાં પૂરેપૂરી લંબાઈ સુધી આંટા પાડેલા હોવા જોઈએ, જેથી કરીને નટ દ્વારા તેને અસરકારક રીતે ફિટ કરી અને સજ્જડ જોડાણ મેળવી શકીએ। બોલ્ટ અલગ અલગ પ્રકારના હોય છે, સ્ક્વેર હેડ બોલ્ટ, ચોરસ માથાવાળો બોલ્ટ, સિલિન્ડ્રિકલ હેડ બોલ્ટ, નળાકાર માથાવાળો બોલ્ટ, રાઉન્ડ હેડ બોલ્ટ, ગોળાકાર માથાવાળો બોલ્ટ, હેક્ઝાગોનલ બોલ્ટ, ષટકોણી આકારનો બોલ્ટ વગેરે અલગ અલગ પ્રકારના બોલ્ટ હોય છે। નટ પણ ઘણા અલગ અલગ પ્રકારમાં આવે છે, ફ્લેન્જ નટ, હાફ નટ, વિંગ નટ, રિંગ નટ વગેરે નટના પ્રકારો હોય છે। તો નટ અને બોલ્ટ દ્વારા આપણે હંગામી જોડાણ કરી શકીએ છીએ। મશીનના ભાગોનું કાયમી જોડાણ કરવાનું હોય, એટલે કે જે મશીનના ભાગોને આપણે ફરી વખત છૂટા પાડવાની આવશ્યકતા નથી અથવા તો છૂટા પાડવાની જરૂર નથી એવા ભાગોને કાયમી જોડાણ દ્વારા જોડવામાં આવે છે। કાયમી જોડાણ માટે સોલ્ડરિંગ, રિવેટિંગ, વેલ્ડિંગ, બ્રેઝિંગ વગેરે ટેકનિકનો ઉપયોગ કરવામાં આવે છે। વેલ્ડિંગ નામની ક્રિયામાં જે બે ભાગોનું જોડાણ કરવાનું હોય એ બે ભાગોને ગરમી આપીને પીગાળીને કે પીગાળ્યા વગર, એટલે કે ફિલર મેટલને પીગાળીને જોડવામાં આવે છે। વેલ્ડિંગની અંદર અલગ અલગ પ્રકારની વેલ્ડિંગ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવે છે, એમાં આર્ક વેલ્ડિંગ, ગેસ વેલ્ડિંગ, થર્મિટ વેલ્ડિંગ, ઇલેક્ટ્રિકલ રેઝિસ્ટન્સ વેલ્ડિંગ વગેરે ટેકનિકનો ઉપયોગ કરવામાં આવે છે। સોલ્ડરિંગની અંદર સોલ્ડરનો ઉપયોગ કરવામાં આવે છે। સોલ્ડર એ મિશ્ર ધાતુ છે, ટીન અને લેડની મિશ્ર ધાતુ છે। સોલ્ડરનું ગલનબિંદુ જે બે ધાતુઓને જોડવાની હોય તેના ગલનબિંદુ કરતાં નીચું હોય છે। સોલ્ડરનું ગલનબિંદુ સામાન્ય રીતે 450 ડિગ્રી સેન્ટિગ્રેડ કરતાં નીચું હોય છે। સોલ્ડરના ગલનબિંદુમાં લેડ અને ટીન એમાં લેડનું પ્રોપોર્શનલ, લેડનું પ્રમાણ બદલી અને એના ગલનબિંદુમાં ફેરફાર કરી શકાતો હોય છે। સોલ્ડરિંગ કરવા માટે સોલ્ડર આયર્નનો ઉપયોગ કરવામાં આવે છે। સોલ્ડર આયર્નને ઇલેક્ટ્રિસિટી દ્વારા ગરમ કરવામાં આવે છે, એમની મદદથી સોલ્ડરને પીગાળી અને બે ભાગોનું જોડાણ કરવામાં આવતું હોય છે। જે બે ભાગોને સોલ્ડરિંગ કરવાનું હોય તેને ધૂળ કે ઓઇલ કે એમના ઉપર લાગેલું હોય તો એમને સાફ કરી ફ્લક્સ લગાવી અને પછી એ ભાગોનું જોડાણ કરવું જોઈએ। સોલ્ડરિંગ કરવા માટે સામાન્ય રીતે સોલ્ડરિંગ ક્રિયા છે એ ટીવી, ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટના જોડાણ માટે, એટલે કે પાતળા દાગીનાઓના, પાતળા કમ્પોનન્ટના જોડાણ માટે સોલ્ડરિંગનો ઉપયોગ કરવામાં આવતો હોય છે। સોલ્ડર બે પ્રકારના હોય છે, સોફ્ટ સોલ્ડર અને હાર્ડ સોલ્ડર।
સોફ્ટ શોલ્ડર સામાન્ય રીતે ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટના જોડાણ માટે વાપરવામાં આવતું હોય છે. હાર્ડ શોલ્ડરનું ગલનબિંદુ 450 ડિગ્રી સેન્ટીગ્રેડ કરતાં વધારે હોય છે, જેથી એમને પીગાળવા માટે બ્લો લેમ્પ કે બ્લો પાઇપનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. બીજી એક કાયમી જોડાણની ટેકનિક છે બ્રેઝિંગ. બ્રેઝિંગ એક હાર્ડ શોલ્ડરની રીત છે. બ્રેઝિંગમાં ગરમ કરવા માટે, શોલ્ડરને ગરમ કરવા માટે સામાન્ય રીતે ઓક્સિએસિટિલિન ફ્લેમનો ઉપયોગ કરવામાં આવે છે. બ્રેઝિંગની અંદર જે શોલ્ડર વાપરવામાં આવે છે તેને સ્પેલ્ટર કહેવામાં આવે છે, જેનું ગલનબિંદુ ઊંચું હોય છે. સ્પેલ્ટર બે પ્રકારના હોય છે, કોપર બેઝ સ્પેલ્ટર અને સિલ્વર બેઝ સ્પેલ્ટર. જે બે ભાગોનું બ્રેઝિંગ દ્વારા જોડાણ કરવાનું હોય તે બે ભાગોની એજને સાફ કરી એના ઉપર સ્પેલ્ટરનો ટુકડો રાખી દેવામાં આવે છે. પછી સ્પેલ્ટરને ઓક્સિએસિટિલિન ફ્લેમ દ્વારા ગરમી આપી પીગાળવામાં આવે છે, જેથી તે જોઈન્ટમાં એક સરખો પ્રસરી અને જોઈન્ટ બનાવે છે. રિવેટિંગ. રિવેટિંગ એ મેટલ જોઈનિંગ, કાયમી જોઈન્ટ બનાવવા માટેની એક મેથડ છે. રિવેટિંગ કરવા માટે રિવેટનો ઉપયોગ કરવામાં આવે છે. રિવેટ એક મેટલનો ટુકડો હોય છે. રિવેટ સામાન્ય રીતે માઇલ્ડ સ્ટીલ કે રોટ આયનમાંથી બનાવવામાં આવે છે. જે બે પ્લેટોનું રિવેટિંગ દ્વારા જોડાણ કરવાનું હોય તે બે પ્લેટોમાં પંચિંગ કે ડ્રિલિંગ કરી અને હોલ કરવામાં આવે છે. પંચિંગ કરવાથી પ્લેટોને નુકસાન પહોંચી શકે છે, એટલા માટે રિવેટિંગ કરવા માટે બે પ્લેટોને પહેલાં ટેકિંગ નટ અને બોલ્ટથી ટેકિંગ કરી દેવામાં આવે છે અને પછી બંને પ્લેટોમાં રિવેટના માપનો હોલ એકસાથે કરવામાં આવે છે, જેથી કરીને એલાઇમેન્ટનો પ્રોબ્લેમ આવતો નથી. અને એની હોલની અંદર રિવેટ નાખી અને હેમરિંગ કરી દેવામાં આવે છે, જેથી બે ભાગોનું સજ્જડ જોડાણ મળી રહે. રિવેટિંગ કરેલા ભાગોને છૂટા પાડવા હોય તો ચીઝલ દ્વારા રિવેટને કટ કરી અને છૂટા પાડી શકાય. મેટલ જોઈનિંગ મેથડો જણાવો. બે પ્રકારની મેથડ હોય છે, એક કાયમી જોડાણ માટેની અને એક હંગામી જોડાણ માટેની. કાયમી જોડાણ માટે કઈ કઈ મેટલ જોઈનિંગ મેથડ વપરાય છે? કાયમી જોડાણ માટે વેલ્ડિંગ, બ્રેઝિંગ, રિવેટિંગ અને સોલ્ડરિંગ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવે છે. હંગામી જોડાણ કરવા માટે શું વાપરવામાં આવે છે? હંગામી જોડાણ કરવા માટે સામાન્ય રીતે ફાસ્ટનર, નટ અને બોલ્ટ કે નટ અને સ્ક્રૂનો ઉપયોગ કરવામાં આવે છે. સોલ્ડરિંગ. સોફ્ટ સોલ્ડરિંગ દ્વારા કેવા પ્રકારના કમ્પોનન્ટનું જોડાણ કરી શકાય? સોફ્ટ સોલ્ડરિંગ દ્વારા સામાન્ય રીતે પાતળા કમ્પોનન્ટ એટલે કે ટીવી, રેડિયોના, ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટના જોડાણ માટે સોફ્ટ સોલ્ડરિંગ કરી શકાય. રિવેટિંગ કોને કહેવામાં આવે? બે પ્લેટોને રિવેટ દ્વારા જોડવાની ક્રિયાને રિવેટિંગ કહેવામાં આવે છે. સોલ્ડર શેમાંથી બનેલું હોય છે? સોલ્ડર એ ટીન અને લેડની મિશ્ર ધાતુ છે. નમસ્કાર.